વેલ્કમ ટુ માય યુટ્યુબ ચેનલ બિફોર બાયોલોજી મારો આજનો વિષય છે ધોરણ બાર ચેપ્ટર દસ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોમાં એસિડિક ઉત્પાદનો એટલે કે રસાયણો ઉત્સેચકો અને સક્રિય જેવી કણોના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો સૌપ્રથમ જોઈએ એસિડિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો તો અહીંયા એસ્પરજિલરસ નાઇઝર નામની ફૂગમાંથી સાઇટ્રિક એસિડનું ઉત્પાદન થતું હોય છે જે ઔદ્યોગિક ઉત્પાદન દર્શાવે છે અહીંયા એસિટિક એસિડ જે એસિટોબેક્ટર એસિટી નામના બેક્ટેરિયામાંથી ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે તેવી જ રીતે ક્લોસ્ટિડિયમ બ્યુટેરિકમ બેક્ટેરિયામાંથી બ્યુટરિક એસિડ નિર્માણ કરવામાં આવે છે અને અંતમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા જે તરીકે ઓળખાય છે તેમાંથી લેક્ટિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે છે આમ વિવિધ પ્રકારના એસિડોનું ઉત્પાદન કરવામાં આવે છે ઉત્સેચકોના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો તો આપણે સૌપ્રથમ અહીંયા લાયપેજ ઉત્સેજકની વાત કરીએ તો લાયપેજ ઉત્સેજક એ પણ વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોમાંથી એટલે કે બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે જેવા કે બેસિલસ બેક્ટેરિયા શિવડોમોનાસ બુરખોલ્રિયા જેવા બેક્ટેરિયામાંથી લાયપેજ ઉત્પન્ન કરવામાં આવતું હોય છે આવા લાયપેજ છે એનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટ અને લોન્ડ્રીમાં તેલી દાગ દૂર કરવા માટે વપરાય છે છે પેક્ટીનેજ અને પ્રોટીએસ જે બજારમાં પણ ઉપલબ્ધ હોય છે આ હવે આ ઉત્સેચક છે પેક્ટીનેજ અને પ્રોટીએસ એ એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગમાંથી મેળવવામાં આવે છે કાયટીનેજ પેક્ટિનેજ અને પ્રોટીએઝનો ઉપયોગ ફળોના રસને શુદ્ધ કરવા માટે વપરાય છે એટલે આપણે બજારમાંથી જે ફળોનો રસ લાવીએ છીએ તે સાફ જોવા મળતો હોય છે અને આપણે જે ઘરે બનાવીએ છીએ એટલો સાફ હોતો નથી કારણ કે તેની અંદર પેક્ટીનેઝ અને પ્રોટીએજ વડે શુદ્ધ કરવામાં આવે છે બીજું ઉત્પાદન છે સ્ટેપ્ટોકાઈનેજ નામનો ઉત્સેજક જે સ્ટેપ્ટોકોક્સ કોકસ નામના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાંથી ઉત્પન્ન કરવામાં આવે છે જે આકૃતિમાં સ્ટેપ્રોકોક્સ બેક્ટેરિયા જોઈ શકો છો તેનો ઉપયોગ છે જામેલ ક્લોટ એટલે કે રુધિરને દૂર કરીને ક્લોટ બસ્ટર તરીકે ઓળખાય છે જે આપ આકૃતિમાં પણ જોઈ શકો છો સાથે સાથે એવા દર્દીઓ માટે ઉપયોગી છે જેમને હૃદયની ધમનીઓ જામી જવાને કારણે હાર્ટ એટેક થવાની સંભાવના હોય છે તો આવા વ્યક્તિઓને આ સ્ટેપ્ટોકાઈનેજ ઉચ્છેચકની સારવાર આપવામાં આવે છે હવે સક્રિય જેવી કણોના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવો તો મિત્રો ટ્રાયકોડમાં પોલીસ્પોરમ નામની જે ફૂગ છે તેમાંથી સાયક્લોસ્પોરીન એ નામનો સક્રિય જેવી કણું ઉત્પન્ન કરવામાં આવે છે હવે આ જે સાયક્લોસ્પોરિન એ છે તે દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટડનાર ઘટક તરીકે વપરાય છે જેથી અંગ પ્રત્યારોપણ સફળ થઈ શકે છે તેવી જ રીતે મોનાસ પુરપુરિયસ નામની ઈસ્ટ છે તેમાંથી સ્ટેટિન્સ નામનો સક્રિય જેવી કણું ઉત્પાદન કરવામાં આવે છે હવે આ જે સ્ટેટિન્સ છે એ ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને સ્ટેટિન છે એ રુધિરમાં રહેલા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે વપરાય છે અને તે કોલેસ્ટ્રોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેજક સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે અને કોલેસ્ટ્રોલને રુધિરમાંથી દૂર કરે છે જેથી રોગ થવાની સંભાવનાવાળા જે વ્યક્તિઓ હોય તેમને ખૂબ જ મદદરૂપ થતો હોય છે